जय माताजी। मित्रों, आप सर्वेनु अमारी YouTube चैनल गुज्जू वार्ता एंड कथा में हार्दिक स्वागत है। मित्रों, आजना वीडियो में आपणे सा माटे कड़श ने सर्वो परोपकारी सर्व समृद्धि नु प्रतीक मानवामां आवे छे एनी विगते चर्चा करिए। अनेक देवताओं श्रेयकर छे, फळदायी छे, एमनुं पूजन लाभदायी छे, पण एमनुं स्थान अलग अलग जग्या पर छे। ते स्थानों पर जईने तेमनी आराधना करवी दरेक माणसने शक्य नथी। तेथी ज वेद पुरुषोए माणसो पासे सगवड रूपे अनेक प्रतीकोनुं निर्माण कर्युं छे। प्रतीकमां देवत्व छे। माणस एक जग्याए बैठा बैठा सकळ ब्रह्मांडनी पूजा करी शके छे एवी मंत्र विद्या पण उपजावी छे। आ एक अगम्य सत्य छे કે જળ એ જ જીવન છે, એટલે જ વરસાદ એ જ જીવન થયું। વરસાદ ન હોય તો જીવન સુકાઈ જાય। વરસાદ વરુણ દેવનું રૂપ છે, એટલે વરસાદનું પૂજન થવા લાગ્યું। પણ વર્ષા તો વર્ષમાં ફક્ત ચાર મહિને જ આવે, પણ નદીઓ, કૂવા, સરોવરો, નિર્ઝરો આમાંનું પાણી તો વરસાદનું જ હોય છે ને। તો આપણા સુજ્ઞ વડીલોએ નદી, કૂવા, વાવનું પાણી એક લોટામાં મૂકીને એ પાણીનું પૂજન કરવાનું માન્યું અને કળશ પૂજાને મહત્વ પ્રાપ્ત થયું। કળશ એટલે લોટો, એ ધાતુનો હોય કે માટીનો પણ હોઈ શકે। કળશ મોટો હોય તો એ કુંભ બને, એને જ ઘડો કહેવાય। અને જ્યારે પૂજા સ્થાને હોય ત્યારે એ પવિત્ર, શુદ્ધ, સાત્વિક અને લાભ સૂચક છે। કળશ પૂજા શુભ લાભદાયક, પ્રસન્નતાવાહક, સમૃદ્ધિ અને ઐશ્વર્યનું પ્રતીક છે। પૂજન સમયે તાંબાનો સ્વચ્છ કળશ લેવો, એમાં જળ ભરવું, એમાં એક સોપારી મૂકવી, સૌભાગ્ય તત્વો નાખવા, કળશના મુખ પર પાંચ ખાવાના પાન ગોળાકાર મૂકવા અને એની ઉપર શ્રીફળ મૂકવું, કળશને બહારથી પાંચ કુમકુમ તિલક કરવા, એક નાનો હાર કળશને અને શ્રીફળ પર પહેરાવવો, એક થાળીમાં ચોખાની ઢગલી પર કળશની સ્થાપના કરવી, થાળી ચોખા ઉપર કળશ, એમાં નાગરવેલના પર્ણો અને વચ્ચે ઊભું શ્રીફળ, એટલું સુંદર અને પ્રસન્ન દેવતા દર્શન નિર્માણ થાય છે। આ કળશનું પ્રતીક સંસ્કૃતિની દેન છે। આપણે ત્યાં નવા ઘરમાં પ્રથમ કુંભઘડો મૂકવામાં આવે છે, તે કળશ પૂજા છે। નવરાત્રિમાં 9 દિવસ કળશ પૂજા થાય છે। સત્યનારાયણમાં કળશ મૂકવામાં આવે છે। ગ્રંથ વાંચનના આરંભમાં કળશ સ્થાપન કરાય છે। નવી વધુ જ્યારે સાસરામાં ગૃહ પ્રવેશ કરે છે ત્યારે જમણા અંગૂઠાથી કળશને સ્પર્શીને ગૃહમાં આરોગ્ય, શાંતિ, સમાધાન, ઐશ્વર્ય, સમૃદ્ધિ અને વંશવૃદ્ધિની પવિત્ર ભાવના રાખીને પ્રવેશે છે। કળશના જલબિંદુમાં સિંધુ સાગર છે। આતિથ્ય કરતી વખતે કુમારિકા માથા પર કળશ શ્રીફળ લઈને ઊભી રહે છે। મંદિરના શિખર પર કળશ હોય છે। સંતોએ વર્ણવ્યું છે, ગીતા મંદિર છે અને તેનો 18મો અધ્યાય કળશ અધ્યાય છે। કળશ એ માનવ જીવનનું પ્રતીક છે। દેહમાં બધું જ છે। કળશના મુખમાં વિષ્ણુ કંઠાસ્થાને શંકર, મૂલજી સ્થાને બ્રહ્માજી અને માતૃગણ છે। કળશમાં 7 સાગર, 7 દ્વીપો, પૃથ્વી, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વવેદ પોતાની શક્તિ સાથે સ્થાયી રહે છે। કળશમાં પાપનાશક શાંતિ, પુષ્ટિદાયક ગાયત્રી, સાવિત્રી પૂજા સ્વીકારવા આવે। ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી આદિ નદીઓએ અમારું અવાહન છે તથા વરુણદેવને નમસ્કાર છે। જીવનમાં કળશ કુંભપાત્રને મહત્વ છે। કળશ પૂજન પછી એ સામાન્ય કુંભ કે ઘડો નથી રહેતો, એમાં પિંડ બ્રહ્માંડની વ્યાપકતા અને સમૃદ્ધિ રમે છે। ઓમ શ્રી કળશ દેવતાભ્યો નમઃ।